जामनगरना वनतारामां त्रण आफ्रिकन हाथीने मळशे नवजीवन। ट्युनिशियाथी चार्टर्ड प्लेनमां भारत लवाशे। अनंत मुकेश अंबाणी द्वारा स्थपायेल वनतारानो ट्युनिशियाना एक खानगी प्राणी संग्रहालय द्वारा संपर्क करवामां आव्यो हतो। महत्वनुं छे के जामनगरमां दुनियाना सौथी विशाळ वाइल्ड लाइफ रेस्क्यू सेंटर्स पैकीनुं एक वनतारा आवेलुं छे, जेनी स्थापना अनंत अंबाणी द्वारा करवामां आवी छे। અહીં હવે આફ્રિકાના જંગલોના ત્રણ હાથીને લાવવામાં આવશે। આ ત્રણ હાથીમાંથી બે માદા અને એક નર છે, જેમની ઉંમર 28 થી 29 વર્ષ છે। ટ્યુનિશિયાના એક ખાનગી પ્રાણી સંગ્રહાલય દ્વારા વનતારાનો સંપર્ક કરવામાં આવ્યો હતો। ટ્યુનિશિયાના ફ્રિગુઆ પાર્કમાં આકર્ષણનું કેન્દ્ર હોવા છતાં પ્રાણી સંગ્રહાલયને આર્થિક મુસીબતો ઊભી થતાં ત્રણેય આફ્રિકન હાથીને નિવૃત્ત કરવાનો નિર્ણય લેવાયો હતો। આટલા વર્ષો સુધી કેરટેકરની દેખરેખ હેઠળ જીવવા ટેવાયેલા હાથીઓને ફરીથી જંગલમાં મોકલી શકાય એમ નહોતું। આખરે તેઓને નિવૃત્ત જીવન માટે શાંત, ઉત્તમ, તમામ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડી શકે તેવું શ્રેષ્ઠ સ્થળ વનતારા સ્વરૂપે મળી ગયું। હવે આ ત્રણેય હાથી લાંબી મુસાફરી કરીને ગુજરાતના જામનગર ખાતે આવેલા વનતારા પહોંચશે, જ્યાં તેમને સારું જીવન આપવામાં આવશે અને તેમની સારવાર કરાવવામાં આવશે। બે દાયકા અગાઉ 4 વર્ષના કની, મીના અને અચતામને બુર્કીના ફાસોથી ટ્યુનિશિયાના ફ્રિગુઆ પાર્કમાં લાવવામાં આવ્યા હતા। આશરે 23 વર્ષ સુધી તેઓ અહીં આવતા લોકો માટે પ્રદર્શનમાં રાખવામાં આવેલા। હવે તેમને એક ચાર્ટર્ડ કાર્ગો એરક્રાફ્ટ દ્વારા ભારત લાવવામાં આવશે। આ માટે કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન ઇન્ડેન્જર્ડ સ્પીસીઝ ઓફ ધ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરાના તમામ નિયમોનું પાલન પણ કરવામાં આવ્યું છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે। છેલ્લા 10 વર્ષથી પીએમ મોદી દિવાળીની ઉજવણી દેશના જવાનો સાથે કરતા આવ્યા છે, ત્યારે કેવડિયાથી એકતા પરેડમાં ભાગ લઈ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી પીએમ મોદી સીધા કચ્છ પહોંચ્યા હતા। સતત 11મા વર્ષે દિવાળી ઉજવવા કચ્છ પહોંચ્યા હતા। પીએમ મોદીએ પાકિસ્તાનને અડીને આવેલા કચ્છની સરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનોના મોં મીઠા કરાવી શુભેચ્છા પાઠવી। પાકિસ્તાન નજીકના સરક્રીકની પણ પીએમ મોદીએ મુલાકાત લીધી। આ દરમિયાન તેમણે મીઠાઈઓ વહેંચી અને સુરક્ષા દળોનું મનોબળ વધાર્યું। પીએમ મોદી બીએસએફનો ડ્રેસ પહેરીને જવાનોની વચ્ચે પહોંચ્યા હતા। પીએમ નરેન્દ્ર મોદીએ આ ક્રુઝમાં સૈનિકો સાથે થોડો સમય વિતાવ્યો અને તેમનું મનોબળ વધાર્યું। પીએમએ અનુભવ કરવાનો પ્રયત્ન કર્યો કે કેવી રીતે સૈનિકો પોતાના પરિવારોથી દૂર ભારતીય સરહદની રક્ષા કરે છે। આ દરમિયાન પીએમ મોદીએ ક્રુઝના ડેક પર સમય વિતાવ્યો, જ્યાંથી ખૂબ જ સુંદર નજારો દેખાતો હતો। સરક્રીક વિસ્તારનું વાદળી પાણી સૈનિકોને હંમેશા નવા ઉત્સાહથી ભરી દે છે અને દેશની સુરક્ષા માટે પ્રેરિત કરે છે। આર્મીના જવાનોને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વખતે દિવાળી ખૂબ જ ખાસ છે, તમારામાં સુરક્ષાની ગેરંટી જોવા મળે છે, અમારા સૈનિકો દરેક પડકારોનો સામનો કરે છે, માતૃભૂમિની સેવા કરવી એ મારું સૌભાગ્ય છે। તેમણે કહ્યું કે ગુજરાતના દરિયાકાંઠે દેશની સૌથી મોટી તાકાત છે, એટલા માટે અહીંની દરિયાઈ સરહદ ભારત વિરોધી ષડયંત્રનો સૌથી વધુ સામનો કરે છે। સરક્રીક પર દુશ્મની નાપાક નજર ક્યારની મંડરાયેલી છે, પણ દેશ નિશ્ચિત છે કારણ કે સુરક્ષામાં તમે તૈનાત છો। દુશ્મનને પણ ખબર છે કે 1971ના યુદ્ધમાં કઈ રીતે તમે જવાબ આપ્યો હતો, એટલા માટે જ આપણી નેવીની હાજરીમાં સરક્રીક અને કચ્છ તરફ કોઈ આંખ ઉઠાવવાની પણ હિંમત નથી કરતું। ગુજરાતમાં પથરાયેલા લીલાછમ મેદાનો, ઐતિહાસિક સ્થળો ઉપરાંત વિશાળ દરિયા કિનારો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વર્ષ 2023માં ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં 58% વધારો થયો હતો, જેમાં 28 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર પ્રવાસીઓને આકર્ષવા પ્રધાનમંત્રી મોદીની ખુશ્બુ ગુજરાતની 2.0 યોજનાને આગળ ધપાવી રહી છે। ગુજરાત રાજ્ય પોતાની સંસ્કૃતિ, કળા, અભયારણ્યો, યાત્રાધામો, ઐતિહાસિક ધરોહરો અને પ્રવાસન સ્થળોના વિકાસના કારણે દેશમાં પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બન્યું છે। ગુજરાતમાં દર મહિને લાખો પ્રવાસીઓ મુલાકાત લેતા થયા છે। ગુજરાત રાજ્યએ વિશ્વના નકશામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। આધુનિક ઓર બહેતર કનેક્ટિવિટી કા સબસે અધિક લાભ ટુરિઝમ और ट्रेड को मिलता है। टूरिज्म ऐसी इंडस्ट्री है जिसमें गरीब हो, मिडिल क्लास हो, गांव हो, शहर हो, सभी जुड़ते हैं, सभी कमाते हैं। आजादी के अमृत काल में टूरिज्म का विकास देश के विकास को बहुत बड़ी मदद करेगा।
वर्ष 2001-2014 दरमियान तत्कालीन मुख्यमंत्री अने हालना प्रधानमंत्री नरेन्द्र मोदी 2005 मां खुशबू गुजरात अभियान नी शुरुआत करी हती। आ अभियान थी तेओ गुजरात ना एवा पर्यटन स्थलों ने सामे लाव्या छे जे समग्र विश्व माटे अजाण हता। तेमणे प्रवासन स्थलों ने वधु सारा इन्फ्रास्ट्रक्चर साथे जोड़वा पर भार मुक्यो हतो जेथी प्रवासीओ ने सरळता थी मुसाफरी करवानी तक मळी शके। आ पहल ना कारणे देशी अने विदेशी प्रवासीओ नी संख्या मां भारे वधारो थयो छे। रणोत्सव, नवरात्रि अने तरणेतर ना मेळा जेवा तहेवारोए राष्ट्रीय ओळख मेळवी अने गुजरात ने एक वायब्रंट पर्यटन स्थळ तरीके स्थापित कर्यु हतु। શ્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કચ્છના રણને વર્લ્ડ ટુરિઝમ મેપ પર મૂકવા રણોત્સવ શરૂ કર્યો। ઉત્સવને પ્રવાસ સાથે જોડીને તેમણે ફેસ્ટિવલ ટુરિઝમનો એક નવો કોન્સેપ્ટ દેશ અને દુનિયાને ગુજરાતની ધરતી પરથી બતાવ્યો છે। આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉત્સવોના માધ્યમથી ઉજાગર કરવા માટે પણ પ્રવાસનને પ્રોત્સાહન આપી રહ્યા છીએ। 51 શક્તિપીઠ પૈકીનું એક અંબાજી શક્તિપીઠ જેને રાજ્ય અને કેન્દ્ર સરકાર યાત્રાધામ તરીકે વિકસાવવા માટે પ્રયાસ કરી રહી છે। યાત્રાધામ અંબાજીમાં આવતા યાત્રાળુઓને વિવિધ સેવાઓ પૂરી પાડવા સરકાર દ્વારા અનેક વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે। અંબાજી સહિત આસપાસના સ્થળોના વિકાસ માટે પણ સરકાર દ્વારા 2000 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે। નવી નવી સુવિધા ઊભી કરવામાં આવી છે, જેમ કે વ્હીલચેરની સુવિધા, જે ખાસ કરીને ખૂબ જ અગત્યની સુવિધા છે। જ્યારે અમારા જ ખુદના વડીલો હોય તો એમને શારીરિક રીતે અશક્ત હોય ત્યાં સુધી ચાલીને જઈ શકવા માટે સક્ષમ ના હોય, પણ આ સુવિધાથી ખૂબ જ સુગમ રીતે માતાજીના દર્શન કરી શકે છે। ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ખૂબ મોટા વિકાસ કાર્ય કરવામાં આવે છે અને આત્રી નિવાસ તરીકે રહેવા માટેની ઉત્તમ સ્થળ પણ સુવિધાઓ પણ આપવામાં આવે છે અને વિકાસનું જોવા જઈએ તો આમાં કોરિડોર અને પ્રવાસન કાર્યક્રમમાં વિકાસના માધ્યમોથી ખૂબ બધો વિકાસ થઈ રહ્યો છે। અંબાજીને વધુ આકર્ષિત કરવા અંબાજીથી 5 કિલોમીટર દૂર આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરને પણ વિકસિત કરવામાં આવી રહ્યું છે, જ્યાં પ્રથમ ફેઝનું કામ પૂર્ણ થયું છે। ગુજરાતનું મિની કાશ્મીર અને ગુજરાતની આંખો કા તારા કહેવાતા સાપુતારા પ્રવાસીઓ માટે હોટસ્પોટ બની રહ્યું છે। ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ક્લીન સાપુતારા, ગ્રીન સાપુતારા ખાતે વિકાસની વણઝાર કરી પ્રવાસીઓની સુવિધા અને સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવ્યો છે। ખરેખર ગુજરાત ટુરિઝમના હિસાબે અહીં ખૂબ વિકાસ થયો છે અને જેના થકી અહીં ખૂબ પ્રવાસીઓ આવે છે। અત્યારે દિવાળીના વેકેશનના હિસાબે અત્યારે અમારે ખાસા બધા બુકિંગો થયા છે અને હજુ પણ સારું બુકિંગ થશે એવી અમને આશા છે, જે બદલ અમે ગુજરાત ટુરિઝમનો આભાર માનીએ છીએ। કચ્છનું રણ ગુજરાતના નકશામાં તોરણ બનીને ઉભરી આવ્યું છે। કચ્છમાં વાગડથી લઈ લખપત સુધી પ્રવાસન સ્થળો વિકાસ પામી રહ્યા છે। વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના સરકારના અભિગમ અન્વયે ચાલુ વર્ષે ટેન્ટ સિટી સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે, પરંતુ ભારતનું એકમાત્ર ભૂકંપ આધારિત